આગળ વાત કરીએ ધાંગધ્રાની વન્ય પ્રાણીને બચાવવા માટે કામ કરતો યુવાન. આજે નાગ પાંચમ છે. લોકો નાગને દેવતા માને છે અને તેને શ્રીફળ વધેરે છે, તેમજ દૂધ પીવડાવે છે, તલવટ પણ ધરાવે છે. પણ જો કોઈના ઘરે કે ઓફિસે પોતાના ખેતરોમાં જે સાચા દર્શન થાય તો માણસ ગભરાઈ જાય છે. ત્યારે ધાંગધ્રામાં રહેતા હેમંતભાઈ દવે છેલ્લા ઘણા વર્ષોથી કોઈપણ વન્ય જીવજંતુ જેવા કે સાપ કે પછી અજગર જેવા કોઈપણ ઝેરી કે બિનજરૂરી ઝેરી જીવજંતુને પકડી દે તેને તેના અનુકૂળ વાતાવરણમાં છોડી મૂકે છે. હેમંતભાઈ પોતે પણ વન્ય જીવજંતુને બચાવવા માટે આ સેવાક્રિયા પ્રવૃત્તિ કરી રહ્યા છે. ખાસ કરીને ચોમાસાની સિઝનમાં સાપ કે પછી તેની કોઈ પ્રજાતિ જેવી કે કારોત્રો, ખરચિત્રો અને કોઈ જીવજંતુ વધુ નીકળે છે. હાલમાં ગ્લોબલ વોર્મિંગ વધી રહી છે ત્યારે વન્યજીવોને બચાવવા તે આપણી ફરજ છે. માટે હેમંતભાઈ પણ ઘુડખર અભયારણ્યના અધિકારીના માર્ગદર્શન નીચે ધાંગધ્રા શહેર કે પછી આજુબાજુના ગામડામાં પણ જઈને આ કાર્ય કરે છે. હેમંતભાઈ પોતે પણ આવી સેવા કરવાનો શોખ રાખે છે, માટે તે આ કાર્ય કરી રહ્યા છે. અત્યાર સુધીમાં હેમંતભાઈએ 6000થી વધુ આવા રેસ્ક્યુ કરેલા છે. આ કાર્યથી આજુબાજુના ગામડામાં કોઈ જીવજંતુ નીકળે ત્યારે હેમંતભાઈ તરત જ જઈને આ કાર્ય કરે છે. અને જે લોકોના ઘરે સાપ અથવા કોઈ ઝેરી બિનઝેરી જીવજંતુ નીકળે છે ત્યારે લોકો ખૂબ જ ભયભીત હોય છે, ત્યારે હેમંતભાઈ પોતે તે સ્થળે જઈ પોતે આવા જીવજંતુને પકડી લે છે. પછી તે લોકોમાં જીવ આવે છે. ધર્મેશ રબારી જ્યારે